વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ નંબર 15 પ્રકાશ. વિદ્યાર્થી મિત્રો, ગત વિડીયોમાં આપણે જમણી કે ડાબી બાજુ વિશે ચિંતા કરી, એમાં સમતલ અરીસામાં આપણા પ્રતિબિંબમાં તફાવત જે સર્જાતો હતો તે આપણે જોયું કે જમણી ડાબી બાજુ, જેમાં આપણે ડાબો હાથ ઓછો કરતા આપણને પ્રતિબિંબમાં આપણો જમણો હાથ દેખાતો, એવી જ રીતે ડાબા કાનને આપણે સ્પર્શ કરતા પ્રતિબિંબમાં આપણને આપણો જમણો કાન દેખાતો હતો. આ તફાવત સર્જાતો હતો જેના વિશે સમજ્યા હતા. ત્યાર પછી આપણી પાછળ આવી રહી એમ્બ્યુલન્સના અક્ષર જે છે તે ઊંધા વિચિત્ર રીતે લખેલા હોય છે અને આપણને આપણા મિરરમાં એટલે કે આગળ જતી બાઇકના મિરરમાં આપણને તે જતા દેખાય છે, તેના વિશે આપણે સમજ્યા હતા. હવે આપણો ટોપિક આવે છે આવી વસ્તુ કેમ થાય છે, એટલે કે આ વસ્તુ આપણને કેમ જોવા મળે, સાઇડ મિરરમાં બધી વસ્તુ તેના પરિમાણ કરતા નાની કેમ દેખાય, નાની કેમ દેખાય છે, તમે આવવાથી આવી કંઈક નવાઈ ક્યારેય લાગી છે, આ વાત તમને ક્યારેય નવાઈ લાગી છે ખરી, ચાલો આપણે તે જાણીએ કે આવું કેમ થાય છે. તો કે તે સમજવા માટે આપણે ગોલીય અરીસા સામેની રમત સમજવાની છે. ગોલીય અરીસાની સામેની રમત વિશે આપણે સમજવાનું છે. તો કે એક દિવસ તમારી જે અભ્યાસ કરતા બાળકો, બે બાળકો હતા, તે તેમનું જમવાનું આવે તેની રાહ જોતા હતા. એક હોટલમાં જમવા ગયા બંને બાળકો અને તે જમવાનું આવે તેમની રાહ જોતા હતા, એટલે ત્યાર પછી તે બંને બાળકોને સ્ટીલની પ્લેટ હાથમાં લીધી, એટલે કે સ્ટીલની પ્લેટ ટેબલ ઉપર પડેલી હતી એને તેમને હાથમાં લીધી, તો તેમાં તેનું પ્રતિબિંબ જોયું, તેમાં તેને સ્ટીલની પ્લેટમાં તેનું પ્રતિબિંબ દેખાણ. તો બીજો વિદ્યાર્થી ગણે કહ્યું, અરે આ પ્લેટમાં તો સમતલ અરીસા તરીકે વર્તે છે એનું પ્રતિબિંબ દેખાણ. બીજા વિદ્યાર્થીએ તરત કીધું કે આ પ્લેટ તો સમતલ અરીસા તરીકે વર્તે છે, તો કે મારું પ્રતિબિંબ તો આમાં સીધું અને મારા જેટલા જ પરિમાણ છે એનું પ્રતિબિંબ જોયું. પ્રેરણ તરત કીધું કે મારું પ્રતિબિંબ તો સીધું અને મારા જેટલા જ પરિમાણ છે. તો બીજો વિદ્યાર્થી બોલ્યો કે તેના હાથમાં રહેલી ચમચી, મારું પ્રતિબિંબ તો સીધું તો છે પરંતુ ખૂબ જ નાનું દેખાય છે. ચમચીના પાછળના ભાગમાં જોયું એમ કીધું મારું પ્રતિબિંબ તો સીધું છે પણ ખૂબ જ કેવું દેખાય છે, નાનું દેખાય છે. તો કે આ સ્ટીલની ચમચી કઈ અલગ પ્રકારની અરીસાની જેમ વર્તે છે, સ્ટીલની ચમચી જે છે તે કઈક અલગ પ્રકારના અરીસાની જેમ વર્તે છે. શું તમને પણ તમારું પ્રતિબિંબ જોવા માટે ક્યારે સ્ટીલની પ્લેટ અથવા તો ચમચી અથવા તો અન્ય વક્ર સપાટીનો ઉપયોગ કર્યો છે, તો તમને પણ ચોક્કસ આવો જ અનુભવ થયા હશે, તમને કંઈક આવા અનુભવ થયા હશે. તે સમજવા માટે આપણે હવે પ્રવૃત્તિ કરવાની છે અને તે પ્રવૃત્તિના આધારે આપણે જોવા મળે કે ચમચીના ઉછેલા ભાગમાં પ્રતિબિંબ આપણું એવા પ્રકારનું કેમ દેખાતું, તો કે પ્રતિબિંબ નાનું કેમ દેખાતું, તો કે તે વસ્તુ સમજવા આપણે શું કરવાનું છે, તો કે પ્રવૃત્તિ કરવાની છે. તો પ્રવૃત્તિ જોઈએ તો કે સ્ટેનલેસ સ્ટીલની એક ચમચી કે ચમચો લો, એટલે કે સ્ટેનલેસ ચમચી કે એક ચમચી કે એક ચમચો લો અથવા ચમચી લો કે ચમચો લો, તમને તેનો પાછળનો એટલો કે એટલે કે પાછળનો એટલે કે બહારનો ભાગ તમારા તરફ રાખો, એટલે કે તમારા તરફ ધરો અને જુઓ, એટલે કે પાછળનો ભાગ તમારા તરફ, પાછળનો ભાગ છે તેને તમારા તરફ ધરો,
તમને તેમાં તમારું પ્રતિબિંબ દેખાય છે ને તમને તેમાં તમારું પ્રતિબિંબ દેખાય છે શું આ પ્રતિબિંબ તમને સમતલ દિશામાં મળતા તમારા પ્રતિબિંબ કરતા જુદું જણાય છે શું આ પ્રતિબિંબ છે જુદું છે આપણે બધા જ તમને પ્રશ્ન કરશું તમે જોશો એટલે તમે તરત જ જવાબ આપશો જો આ પ્રતિબિંબ તમારા કદ કરતા નાનું છે અને સીધું છે કેવું મળે છે કે આ પ્રતિબિંબ તમારા કરતા નાનું અને કેવું મળે છે જે ચમચીની પાછળ ચમચો લીધો છે એની પાછળ જોતા એમાં આપણું પ્રતિબિંબ તમારા કદ કરતા કેવું છે કે તમારા કદ કરતા નાનું મળે છે અને સીધું મળે છે કેવું મળે છે તો કે સીધું છે હવે ચમચીના અંદરના ખાટાવાળા ભાગમાં તમારું પ્રતિબિંબ જુઓ હવે શું કરવાનું છે કે હવે ચમચીના અંદરના કે ખાટાવાળા સીધું પરંતુ મોટું પરિમાણ વાળું જણાશે આ વખતે તમારું પ્રતિબિંબ તરીકે
ગોલી અરીસાની અંતર્ગોળ અંતર્ગોળ સપાટી બરાબર તરીકે હોય તો તેને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે તેને કેવો કહેવામાં આવે છે તેને અંતર્ગોળ અરીસો તો તેને અંતર્ગોળ અરીસો અરીસો કહેવામાં આવે છે તો કે તેને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક તરીકે હોય તો તેને અંતર્ગોળ અંતર્ગોળ એટલે અંદરની સપાટી કેવી અંતર્ગોળ એટલે કેવી તો કે અંદરની અંદરની સપાટી એટલે કે આ ગોલીય અરીસાનો અડધો ભાગ છે આજે અંદરનો ભાગ રહ્યો એ કેવી હોય અંદરનો ભાગ તો કે અંતર્ગોળ અંદરનો ધાર જે છે એ કેવી છે અંતર્ગોળ તો કાય કેવો અરીસો થયો તો કે તેને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે કેવો અરીસો કહેવામાં આવે છે અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે આપું ફરીથી તો કે એક સ્ટેનલેસ સ્ટીલની ચમચી અથવા તો ચમચો લો એના પાછળનો એક બહારનો ભાગ તમારા તરફ ધરો અને જુઓ તમને તેમાં તમારું પ્રતિબિંબ દેખાય છે શું આ પ્રતિબિંબ તમને સમતલ અરીસામાં મળતા તમારા પ્રતિબિંબ જેવું જ છે એટલે કે તેનાથી જુદું જણાય છે કે તેના જેવું છે શું આ પ્રતિબિંબ સીધું છે જુઓ આ પ્રવૃત્તિ આ પ્રતિબિંબ તમારા કદ કરતા નાનું છે અને સીધું છે હવે ચમચીની અંદર એટલે કે ખાટાવાળા ભાગમાં તમારું પ્રતિબિંબ જુઓ તો કે આ વખતે તમારું પ્રતિબિંબ સીધું પરંતુ મોટા પરિમાણવાળું જણાય હવે જો ચમચીને તમારા ચહેરાથી દૂર લઈ જાય તો અંતર વધારશો તો તમને તમારું પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું દેખાશે આ પ્રતિબિંબમાં તમારા ચહેરાને બદલે પેન અથવા પેન્સિલ સાથે સરખામણી કરીને પણ પ્રતિબિંબ મેળવી શકો છો હવે ચમચીની વળાકની એટલે કે વળાકવાળા ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે હવે વળાકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ ગોલીય અરીસા છે અને ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક તરીકે હોય તો તેને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે તો અહીંયા આપણે અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા થઈ તો હવે ગોલી અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક તરીકે હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે બીજી વ્યાખ્યા છે તો કે ગોલીય અરીસાની એટલે કે જે ગોલીય અરીસો હોય છે અરીસાની બહિર્ગોળ સપાટી બહિર્ગોળ અરીસો છે ગોલીય અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક તરીકે હોય બહિર્ગોળ એટલે બહારની સપાટી ક્યાંની તો કે તેની આપણે આકૃતિ દોરીએ તો કે આ જે છે તેમાં અંદરની જે હોય છે તે જે બહારની સપાટી હોય છે તેને કેવો અરીસો કહેવામાં આવે છે તો કે બહિર્ગોળ અરીસો ગોલીય અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક તરીકે હોય તો તેને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે અહીં બહિર્ગોળ અરીસાની આપણી વ્યાખ્યા થઈ હવે શું તમને ખબર છે કે અંતર્ગોળ અરીસો તથા બહિર્ગોળ અરીસાને શા માટે ગોલીય અરીસો કહેવામાં આવે છે તો કે એક રબરનો બોલ તેના એક ભાગને ચપ્પુ કે કોઈ બ્લેડ વડે સાવચેતીથી કાપો એક ભાગને ચપ્પુ કે કોઈ બ્લેડ વડે સાવચેતીથી કાપો સાવચેતી સ્વરૂપે તમારાથી મોટા કોઈ વ્યક્તિને બોલ કાપવાની મદદ એટલે કે તમારે નહીં કાપવાનું કોઈ મોટાને કહેવાનું કે જેની મદદ લો હવે કાપેલા દડાની અંદરની સપાટી અંતર્ગોળ સપાટી કહેવાય છે કાપેલો દડો જે છે આપણો દડો છે ગાંધળાના પ્રશ્ન કે બે ભાગ તો કે એક ભાગ આપણને આવો મળ્યો અને એક ભાગ આપણને આવો મળ્યો બરોબર તો બે ભાગ છે કે જે કાપેલો દડો છે જે કાપેલા દડાની અંદરની સપાટી અંતર્ગોળ સપાટી અંદરની સપાટી કેવી કહેવામાં આવે છે તો કે અંતર્ગોળ સપાટી જ્યારે કાપેલા દડાની અંદરની સપાટીને અંતર્ગોળ અને તે જ રીતે કાપેલા દડાની બહારની સપાટીને એટલે કે કાપેલો દડો છે તેની બહારની સપાટીને બહિર્ગોળ સપાટી કહે છે જેમ અહીં અંતર્ગોળ અને બહિર્ગોળ સપાટી ગોળાકાર દડામાંથી મળે છે તેવી જ રીતે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો કોઈ કાચના ઓલા ગોળાનો એક ભાગ જ છે તે કાચના ઓલા ગોળાનું શું છે તો કે ભાગ જ છે માટે તેને ગોલીય અરીસો કહેવામાં આવે છે માટે તેને શું કહેવાય
કહેવામાં આવે છે પોલી અરીસો હવે જમચીની અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે જ્યારે તેની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે આપણે જાણીએ છીએ કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી સમતલ અરીસા વડે જે મળતું પ્રતિબિંબ છે તે પડદા પર મેળવી શકાતું નથી શું આ વાત અંતર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ માટે પણ સાચી છે ચાલો આપણે તે શોધી કાઢીએ એટલે કે આમાં પણ પડદા ઉપર નહીં મળતું હોય અંતર્ગોળ અરીસા માટે તો તે આપણે સમજવા માટે તે શોધવા માટે આપણે ફરીથી એક પ્રવૃત્તિ કરીએ જેના આધારે આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે કે તે પ્રતિબિંબ ખરેખર મળે છે કે નથી મળતું આખું તો હવે આપણે પ્રવૃત્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો કાળજી રાખવાની આજે પ્રવૃત્તિ જે છે તે ક્યાં કરવાની છે એટલે સૂર્યના તડકા એટલે કે સૂર્યના તડકામાં આપણે આ પ્રવૃત્તિ કરવાની છે હવે તો કે એક સાવચેતી રાખો સૂર્ય સામે કે તેના પ્રતિબિંબની સામે નરી આંખે જોવું નહીં સૂર્ય સામે અને તેના પ્રતિબિંબની સામે નરી આંખે જોવું તેમ કરવાથી તમારી આંખને નુકસાન થઈ શકે છે તેમ કરવાથી તમારી આંખને શું થઈ શકે છે નુકસાન થઈ શકે જ્યારે સૂર્યનું પ્રતિબિંબ પડદા કે દિવાલ પર પડે ત્યારે તેને નરી આંખે આપણે જોવાનો પ્રયત્ન કરો પડદા ઉપર કે દિવાલ પર પડે ત્યારે તેના પ્રતિબિંબને આપણે જોવાનો પ્રયત્ન કરો હવે સૌપ્રથમ એક અંતર્ગોળ અરીસો લો એટલે કે તડકામાં કરવાની છે અંતર્ગોળ એક અંતર્ગોળ અરીસો હવે અંતર્ગોળ અરીસો લીધો તેને સૂર્યની સામે રાખીને તેનું કાગળ પર પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે હવે તેને સૂર્યની સામે રાખીને કાગળ પર પ્રતિબિંબ કાગળ પર આપણે પ્રતિબિંબ મેળવવાનો એટલે કે પ્રતિબિંબ કાગળ પર મેળવવાનો પ્રયત્ન કરો કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર અને તે બંને આગળ પાછળ કરીને આ રીતે ગોઠવો કે જેથી કાગળ પર સૂર્યનું તેજસ્વી તથા તીક્ષ્ણ પ્રતિબિંબ મળે એટલે કે સૌપ્રથમ આપણે આકૃતિ દ્વારા જોઈએ તો કે આ જે છે તે આપણો અંતર્ગોળ અરીસો છે બરોબર છે તો કે અંતર્ગોળ અરીસો જે છે તે સૂર્ય આપણે ઉપર છે તડકા એટલે ત્યાંથી એનું પ્રતિબિંબ આવે છે સીધું અંતર્ગોળ અરીસા પર પડે છે પ્રતિબિંબ રહ્યા સીધા ક્યાં પડે છે કે અંતર્ગોળ અરીસા પર પડે છે હવે તે એવી રીતે પરાવર્તન પામી અહીંયા આપણે એક કાગળ લીધો છે શું લીધું છે જે કાગળ જેનું પ્રતિબિંબ આપણને અહીંયા કાગળ પર શું મળે તો કે આ કાગળ ઉપર આપણને એનું પ્રતિબિંબ મળે આ જે છે તે શું છે કે કાગળ આ જે છે તે શું છે કે અરીસો કયો અંતર્ગોળ અરીસો છે તો કે આપણે કાગળ ઉપર સૂર્યમાંથી આવતા કિરણોથી જુદ આપણને ક્યાં મળે કાગળ ઉપર હવે અહીં ન મળે તો આ કાગળને શું કરવાનું થોડો આખો પાછો આને તો એમ નથી રહેવા દેવાનું સૂર્ય ઉભી થઈ ગયા છે કાગળને થોડો આખો પાછો કરશો એટલે આપણને શું મળશે તેનું તીક્ષ્ણ પ્રતિબિંબ મળશે એટલે કે કાગળ તથા અરીસા વચ્ચેના અંતરને બંનેને આગળ પાછળ કરીને અરીસાને એ રીતે ગોઠવવું કે જેથી કાગળ પર સૂર્યનું તેજસ્વી અને તીક્ષ્ણ પ્રતિબિંબ મળે એટલે કે આપણને કાગળ પર તેજસ્વી અને તીક્ષ્ણ પ્રતિબિંબ
આપણને શું મળે તો કે તીક્ષ્ણ પ્રતિબિંબ આપણને મળે હવે અરીસા તથા કાગળના થોડી મિનિટો સુધી જેમને તેમ સ્થિર રહેવા દો એટલે કે હવે અરીસા તથા કાગળને થોડી વાર જેમ તેમ સ્થિર રહેવા દો પકડી રાખો શું કાગળ બળવાની શરૂઆત કરે છે કાગળ બળવાની શરૂઆત કરે છે શું સ્થિર પકડી રહી છે શું કાગળ બળવાની શરૂઆત કરે છે જે કાગળ છે તે બળવાની શરૂઆત કરે છે તો કે હા કાગળ જે છે તે બળવાનું શરૂ કરે છે તો કે કાગળ જે છે હા કાગળ બળવાનું શરૂ કરે છે હવે કાગળ પરનું આ તીક્ષ્ણ તેજસ્વી ટપકું અને સૂર્યનું એ અને સૂર્યનું જે પ્રતિબિંબ છે એટલે કાગળ પરનું તેજસ્વી કાગળ પરનું તેજસ્વી તીક્ષ્ણ એટલે કે તેજસ્વી તીક્ષ્ણ ટપકુ એ સૂર્યનું પ્રતિબિંબ છે તીક્ષ્ણ ટપકુ એ સૂર્યનું પ્રતિબિંબ છે આ આપણને શું મળે છે પ્રતિબિંબ મળે છે આપણને શું મળે છે તો કે જે સૂર્યનું શું છે તો કે જે સૂર્યનું પ્રતિબિંબ છે જે આપણને સૂર્યનું પ્રતિબિંબ છે આખું ફરીથી તો કે આ પ્રવૃત્તિ સૂર્યના તડકામાં કરવાની છે માટે કાળજી રાખવાની છે અને સૂર્ય સામે તેના પ્રતિબિંબને સામે નરી હાથે જોવું નહીં તમને તેમ કરવાથી તમારી આંખને નુકસાન થઈ શકે જ્યારે સૂર્યનું પ્રતિબિંબ પડદા કે દિવાલ પર પડે ત્યારે તેને આપણે જોવાનો પ્રયત્ન કરો હવે એક અંતર્ગોળ અરીસો લો તેને સૂર્યને સામે ધરીને હું કાગળ પર પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો તથા કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર બંનેને આગળ પાછળ કરીને અરીસામાં અરીસાને એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર સૂર્યનું તેજસ્વી તીક્ષ્ણ પ્રતિબિંબ મળે હવે અરીસા તથા કાગળને થોડી વાર મિનિટો સુધી એમનું સ્થિર પકડી રાખો શું કાગળ બળવાની શરૂઆત થાય તો કે હા કાગળ બળવાનું શરૂ કરે છે કાગળ પરનું આ તીક્ષ્ણ તેજસ્વી ટપકુ અને જે સૂર્યનું શું છે તો કે જે સૂર્યનું પ્રતિબિંબ છે લો પ્રતિબિંબ કાગળ પર એટલે કે પડદા પર જ મળે છે અહીંયા શું કરવાનું છે તો કે અહીં એટલે કે અહીં પ્રતિબિંબ આપણે ક્યાં મળે છે કે પડદા પર નોંધ કરવાની છે કે અંતર્ગોળ અરીસામાં અહીં પ્રતિબિંબ આપણને પડદા પર એટલે કે કાગળ પર એટલે કે પડદા પર મળે છે હવે પડદા પર રચાતા પ્રતિબિંબને સાચું પ્રતિબિંબ અથવા તો વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે એટલે કે પડદા પર રચાતા પ્રતિબિંબને સાચું અથવા વાસ્તવિક પ્રતિબિંબ કહે છે પડદામાં રચાતા પ્રતિબિંબને સાચું પ્રતિબિંબ અથવા તો વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે હવે તમને યાદ આવ્યું કે સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તો આવા પ્રતિબિંબને કેવા કહેવાય તો કે આભાસી પ્રતિબિંબ એટલે કે જેને પડદા પર મેળવી શકાતું નથી પડદા પર મેળવી શકાતું નથી એવા પ્રતિબિંબને કેવા કહેવાય આપણે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળતું હતું તો કે આભાસી પ્રતિબિંબ મળતું હતું જેને કેવું પ્રતિબિંબ કહેવામાં આભાસી પ્રતિબિંબ કહે છે ચાલો હવે અંતર્ગોળ અરીસા વડે પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ જે આપણે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી પ્રવૃત્તિ કરવાની છે થેન્ક યુ